हरिओम स्टूडेंट स्टैंडर्ड 8 सब्जेक्ट छे इंग्लिश 2 એમાં જે આપણે જનરલ ઇંગ્લિશ જોવાનું છે ઓકે જ્યારે ભી વિડિયો જોવો તો બુક લઈને બેસજો તો ચેપ્ટર નંબર 20 સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે 20 નંબર નું ચેપ્ટર કયું હતું જેન્ડર 2 ઓકે એમાં આપણે બે એક્સરસાઇઝ કરી દી હવે આજે જોવાનું છે પેજ નંબર 34 ઉપર ચેપ્ટર નંબર 21 ઓકે શું નામ છે ધેર વોઝ અને ધેર વેર ઓકે ચલો પહેલા ક્લિયર કરી દઉં वॉज अने वेर ए बन्ने पास्ट टेन्स माटे वपराय छे पास्ट टेन्स नो मतलब शुं थाय शुद्ध गुजराती में कहूं तो भूतकाळ जे क्रिया थई गई होय एने शुं कहेवाय पास्ट टेन्स जे क्रिया अत्यारे आपणे करीए छे एने शुं कहेवाय प्रेझेंट टेन्स देट मीन्स के शुं कहेवाय वर्तमान काळ अने जे क्रिया पछी थवानी छे एने शुं कहेवाय फ्यूचर टेन्स शुद्ध गुजराती में कहीए तो भविष्यकाळ बराबर त्रण टेन्स होय पास्ट प्रेझेंट अने फ्यूचर ओके हवे वॉज अने वेर ક્યારે વપરાય ભાઈ પહેલા બુકમાં ધ્યાન આપો પછી ફ્રી પીરિયડ ઘણા બધા હોય છે એ વખતે તમારે રિમેનિંગ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો સિંગલ માં હોય બરાબર સિંગલ ને મતલબ ખબર છે ને એક વચન તો એ વખતે આપણે શું વાપરીશું ધેર વોઝ અને પ્લુરલ હોય ધેટ મીન્સ કે બહુવચન તો શું આવે ધેર વેર ઓકે સારું અહીંયા સ્ટુડન્ટ હાજર છે હું તમને એવું કહું છું કે ધેર વોઝ બરાબર એનું પ્રેઝન્ટ ટેન્સ શું થાય કોણ બોલશે देर वोज ए भूतकाळ मां छे एनुं प्रेझेंट टेन्स देट मीन्स के वर्तमान काळ मां मारे ने फेरवुं छे तो शुं थाय एकदम इजी वस्तु छे एज एक्सपेक्टेड जे बी होय एज स्टूडेंट हाथ ऊंचा करे छे बाकी बधा तो फरवा ज आवे छे बोलो देर इज गुड अने देर वेर एनुं प्रेझेंट टेन्स शुं थाय बोलो देर आर बराबर सिंपल बराबर वोज नुं शुं थाय इज थाय बराबर एक वचन અને વેર નું શું થાય તો કે આર થાય ઓકે ચલો હવે અહીંયા જો તમને સેન્ટેન્સીસ આપ્યા છે ફોર રીડ ધીસ સેન્ટેન્સીસ ધેર ઇઝ અ ફૂટબોલ મેચ ટુડે એટલે શું છે કે આજે ફૂટબોલ મેચ છે ઓકે આ ઇઝ માં છે એટલે આજે ફૂટબોલ મેચ છે હવે નું પાસ્ટ ટેન્સ કર્યું છે કે ધેર વોઝ અ ફૂટબોલ મેચ યસ્ટરડે યસ્ટરડે નો મતલબ ખબર છે ને ગઈકાલ ગઈકાલ ને યસ્ટરડે કહેવાય આજે ને શું કહેવાય ટુડે અને આવતીકાલ ને શું કહેવાય ટુમોરો બરાબર તો કે ગઈકાલે ફૂટબોલ મેચ હતી ઓકે ચલો નેક્સ્ટ ધેર આર મેની રોઝિસ ઇન ધ ગાર્ડન ટુડે એટલે આજે બગીચામાં ઘણા બધા ફૂલો સોરી ફૂલો નહીં ગુલાબો છે ફ્લાવર હોય તો ફૂલો કહેવાય રોઝિસ છે એટલે શું કહેવાય ગુલાબ કહેવાય ઓકે તો શું છે ધેર આર મેની રોઝિસ ઇન ધ ગાર્ડન યસ્ટરડે તો ગઈકાલે બગીચામાં ઘણા બધા ગુલાબ હતા ઓકે જો નીચે જુઓ ધ વર્ડ્સ ધેર વોઝ એન્ડ ધેર વેર આર યુઝ ઇન ધ પાસ્ટ ટેન્સ ધ સેમ વે એઝ ધેર ઇઝ એન્ડ ધેર આર યુઝ ઇન ધ પ્રેઝન્ટ ટેન્સ બરાબર જે વસ્તુ મેં તમને પૂછ્યું એ વસ્તુ અહીંયા ઇંગ્લિશમાં લખી છે ચલો હવે એક્સરસાઇઝ શું છે પુટ પુટ નો મતલબ શું થાય મૂકવું બરાબર પુટ ધેર વોઝ ઓર ધેર વેર કરેક્ટલી ઇન ધ સેન્ટેન્સ ધ ફર્સ્ટ ઇઝ ડન ફોર યુ ધેર વેર 52 ડોગ્સ એટ ધ શો એટલે શો માં 52 એટલે કે 52 ડોગ હતા ઓકે ચલો ફર્સ્ટ સોરી સેકન્ડ ડેશ એ સર્કસ ઇન ધ ટાઉન લાસ્ટ વીક જે બી હાથ ઊંચો કરે ને ટ્રાન્સલેશન આવડતું હોય તો જ હાથ ઊંચો કરજો બરાબર કેટલા બધાના હાથ નીચા થઈ ગયા કારણ કે આમાંથી ઘણા બધા સ્ટુડન્ટ ટ્યુશનમાં જાય અથવા તો આગળ એમના ભાઈ બહેન ભણી ગયા હોય તો એ લોકોની બુક હોય એટલે અહીંયા છે ને બધું ફિલઅપ કરીને આવ્યા હોય બરાબર મારી બુક તો લગભગ બ્લેન્ક જ હોય છે બરાબર એટલે અહીંયા બધું ફિલઅપ કરીને આવ્યા હોય પછી ટ્રાન્સલેશન કરવાનું કીધું ને એટલે કેટલા બધાના હાથ નીચા થઈ ગયા બરાબર જે હોશિયાર છે એ લોકોએ તો હાથ ઊંચા જ રાખ્યા છે ચલો હા બોલો ચલો સિંગલ વચન છે એક મિનિટ મને અહીંયા લખી દેવા દો એટલે શું આવશે ધેર વોઝ ઓકે ચલો નંબર 3 ડેશ એન્ડ એગ ઇન ધેટ ડીશ બોલો બોલ તે વાનગીમાં ના ડીશ એટલે અહીંયા આપણે વાનગી નહીં કરી પ્લેટ જ કરી લખીશું બરાબર ઓકે હા તો શું થશે એન્ડ એગ
તમને ખબર છે કે એ ઈ આઈ ઓ યુ હોય તો એની આગળ આપણે એ ના લગાવીએ, શું લગાવીએ? એન લગાવીએ. ખબર છે ને, તો બહુ નાના હતા ત્યારથી ભણતા આવ્યા છે. તો હવે એજનો સ્પેલિંગ ઈ થી સ્ટાર્ટ થાય છે તો આગળ શું લાગ્યું? એન લાગ્યું. ઓકે, ચલો સિંગલ વચનમાં છે એટલે શું આવશે? તો કે ધેર વોઝ. ઓકે, તો સેકન્ડમાં પણ આવશે ધેર વોઝ. ચલો નેક્સ્ટ નંબર 4. ડેશ સમ સુગર ઇન ધ બાઉલ ઇન ધ મોર્નિંગ. બોલો. એર વેર સમ સુગર ઇન ધ બાઉલ ઇન ધ મોર્નિંગ. કેલા બાઉલ કેલા વાટકા ઇન ધ સવારે ખાંડ હતી. કેટલી ખાંડ હતી? ઓકે, સારું. હવે આમ જુઓ, એક મિનિટ કોઈ લખતા નહીં. હા, હું તમને કહું, સુગર છે, ટી છે, મિલ્ક છે, એ બધું અનકાઉન્ટેબલ કહેવાય. એને આપણે કાઉન્ટ કરી શકો ના કરી શકો. કેટલી ખાંડ છે પણ એના ઉલ્લેખ કરવા માટે આપણે શું આવે? ધેર વોઝ જ આવશે. બરાબર, કોઈ દિવસ ખાંડ બહુવચનમાં કહેવાય નહીં. સુગરનું સુગર્સ થાય ના થાય, બરાબર? એટલે સમજી લો. ફરી આમ જુઓ, અહીંયા ફરી જુઓ, જેવી કાઉન્ટ ના કરી શકાય એનો ઉલ્લેખ કરવો હોય તો શું આવે? ધેર વોઝ જ આવે. એક્ઝામ્પલ આપું છું, સુગર હોય, એક મિનિટ સાંભળો, સોલ્ટ છે, પછી વોટર છે, મિલ્ક છે, ટી છે. બોલો, ખબર પડી ગઈ? ઓકે, તો એમાં પણ શું આવશે? ધેર વોઝ આવશે. ઓકે, વાંધો નહીં, આ નવું છે તમારા માટે કે મિસ્ટેક થઈ શકે. ઓકે, ચલો નંબર 5. ડેશ એ ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન ધ હોલ. હા, પાછળ બોલો. હા, તું છે ધેર હોલ ની અંદર કેટલાક વિદ્યાર્થીઓ બેઠા હતા. હા, બરાબર. ફ્યુ સ્ટુડન્ટ એટલે કેટલાક વિદ્યાર્થીઓ. હવે સ્ટુડન્ટ એ કાઉન્ટેબલ કહેવાય, તો એ વખતે શું આવશે? ધેર વેર આવશે. બરાબર, એક મિનિટ લખવા દો. ચલો નંબર 6. ડેશ મેની ગર્લ્સ એટ ધ ડાન્સ. નીલાક્ષી. ના, ડાન્સમાં હતી. બરાબર, ડાન્સ કરતી હતી તો શું થાય? કે પરફોર્મન્સ એટ ધ ડાન્સ અથવા તો ડાન્સિંગ. બરાબર, તો શું આવશે? ધેર વેર. જો મેની ગર્લ્સ એટલે ઘણી બધી છોકરીઓ. ઓકે, તો અહીંયા શું આવશે? ધેર વેર. ડેશ મેની પેરેન્ટ્સ એટ ધ મીટિંગ. હા બોલો. મેની પેરેન્ટ્સ ના મીટિંગમાં હતા. અહીંયા જુઓ, તમે મેની નું કેટલાક ના થાય, મેની નું શું થાય? ઘણા થાય. સમ હોય, સમ પેરેન્ટ્સ, તો કેટલાક થાય. ખબર પડી? હમણાં બી જો આપણે ટ્રાન્સલેશન કર્યું તો કેટલાક કીધું. સાંભળો, ફરી આમ જુઓ, સમ સ્ટુડન્ટ હોય તો કેટલાક વિદ્યાર્થીઓ, અને મેની સ્ટુડન્ટ હોય તો શું થાય? ઘણા બધા વિદ્યાર્થીઓ. ખબર પડી ગઈ ડિફરન્સ? ઓકે, ચલો, બહુવચન છે એટલે શું થશે? ધેર વેર. ઓકે, નેક્સ્ટ નંબર 8. ડેશ એ ફોલ્ટ હિયર 50 યર્સ એગો. ગુજરાતી કોને આવડે છે? એ તો હું કહું તો તમને ખબર પડી જાય. બોલો. હા, બરાબર, 50 વર્ષ જૂનો છે. ગુડ. એફઓઆરટી ફોર્ટ નો મતલબ થાય કિલ્લો. સરસ. હા, તો શું લાગશે? એક મિનિટ, ફરી વોઝ કે વેર? હા, બરાબર છે, એ ફોર્ટ છે. બરાબર, કે આ કિલ્લો 50 વર્ષ પહેલાનો છે. ઓકે, જો અમુક જગ્યાએ મેં તમને કીધું ટ્રાન્સલેશન ખબર ના પડે તો ફોર્ટ છે એની આજુબાજુ તમને ખબર પડે એ રીતે, હા, કિલ્લો એ રીતે લખી દેજો. અમુક સ્ટુડન્ટને કહેવાની જરૂર જ નથી જો જાતે લખી જ દે છે, અને અમુક તો એઝ ઇટ ઇઝ બુક વગર જ આવવાનું. એ લોકોને એવું છે કે એપ્રિલ મહિનામાં આપણે ઘરે બેસીને જ એક્ઝામ આપવાની છે. વખાણ નથી કરતી, તરત હસવું આવે છે. ઇંગ્લિશ 2 ના પીરિયડમાં ઇંગ્લિશ 1 ની બુક લઈને આવે છે. હવે કાલે 2 પીરિયડ છે ત્યારે એ આ બુક નહીં લાવે એવું છે. ડેશ એ રેટ ઇન ધ ટ્રેપ એ શોર્ટ વાઇલ એગો. તમ ટ્રાય કરો, કોઈ નહીં આવડે પછી હું કહીશ. વન એન્ડ ઓનલી. બોલો. થોડા સમય પહેલા ઝાડમાં ઉંદર ફસાયો હતો. ઝાડમાં નહીં, ઝાડ. હા, બરાબર છે.
ट्रेप नो मतलब अहीं जाड नहीं करिए, पण जेનું પાંજરું આવે ને એ કરીશું, બરાબર? ઓકે, વોઇલ એગો એટલે ધેટ મીન્સ કે થોડા વખત પહેલા. ઓકે, જો થોડા વખત પહેલા પાંજરામાં હતા તો પિંજરામાં એક ઉંદર ફસાયો હતો, હતો તો બોલી નહીં, ધેર વોઝ કે ધેર વેર? ધેર વોઝ, બરાબર, સિંગલ છે એટલે ધેર વોઝ. અંદર અંદર ડિસ્કસ ના કરતા. નંબર 10, there's some tea in the cup and our ego. ફરી આવ્યું ને, એક મિનિટ, ચાલો, કોનો મારો નથી આવ્યો, અમારી જે આંગળી ઉંચી કરી માં, આ બોલો લાસ્ટ બેન્ચ, આ કામ પૂજાય તો નહીં ના આવે તો ખંજવાળ ના આવે, બોલો આ બાજુ. કેટલાક કલાકથી કપમાં ચા પડી હતી, એક મિનિટ એને બોલવા દો, બોલ ફરી. કેટલા કલાકથી કપમાં ચા હતી? હા, તો શું આવશે? કેટલી અથવા તો થોડીક ચા હતી, તો અહીંયા મેં તમને કીધું તું ટી કેવું કહેવાય, અનકાઉન્ટેબલ કહેવાય, એટલે શું આવશે? ધેર વોઝ આવશે, બરાબર, એમાં ધેર વેર ના આવે, આ કાયમ માટે યાદ રાખજો. હા, એવું છે, ફેશન રૂમ એવું છે. જો હવે એક્સરસાઇઝ રૂમમાં શું છે, પહેલા સાંભળો, સમજો, પછી પહેલેથી હાથ ઉંચો. નાઉ ટર્ન ધ એબવ સેન્ટેન્સીસ ઇનટુ ક્વેશ્ચન, બરાબર. એબવ એટલે સામે, અત્યારે આપણે એબવ માં સામે ગણી લઈશું, અવાજ નહીં, કે તમારે શું કરવાનું છે, એને પ્રશ્ન વાક્યમાં ફેરવવાના છે. જો પહેલું અહીંયા લખ્યું છે, એક મિનિટ, કે વેર ધર 52 ડોગ્સ એટ ધ શો. ઓકે, ચલો સેકન્ડ કોણ બોલશે, ચલો આપણે સિક્વન્સ માં સ્ટાર્ટ કરીએ, બોલો. વોઝ ધેર અ સર્કસ ઇન ધ ટાઉન લાસ્ટ વીક? હા, ચલો, જો જે સ્ટુડન્ટ ઘરે બેસીને વિડીયો જોવે છે, આટલા બધા લાંબા સેન્ટેન્સ લખવાનો મારો ટાઈમ નથી, તો હું દરેકનું ગુજરાતી કરીશ અને બે વખત બોલીશ, તો તમે અહીંયા જગ્યા છે તો ત્યાં શાંતિથી લખી દેજો, ના ખબર પડે તો વિડીયો રિપીટ કરીને જોજો, વિડીયો છે એટલે એવી ફેસિલિટી આવે છે, બરાબર. દરેક સેન્ટેન્સ હું બે વખત બોલીશ અને અહીંયા લખતા જજો. ઓકે, ચલો, જો બોલું છું કે વોઝ ધેર એ સર્કસ ઇન ધ ટાઉન લાસ્ટ વીક. અગેન, વોઝ ધેર એ સર્કસ ઇન ધ ટાઉન લાસ્ટ વીક, એટલે શું, ગયા અઠવાડિયે શહેરમાં સર્કસ હતું. ઓકે, ચલો નેક્સ્ટ આપણે સિક્વન્સમાં જ લઈએ. હા, બોલો. જો ફરી બોલું છું, વોઝ ધેર એન એગ ઇન ધેટ ડીશ. હવે ફરીથી કહું છું, જો સાદું સેન્ટેન્સીસ હતું તો આગળ ફૂલ સ્ટોપ આવે, આ પ્રશ્ન વાક્ય છે તો દરેકની પાછળ શું આવશે, ક્વેશ્ચન માર્ક આવશે. ઓકે, ચલો નેક્સ્ટ આવશે આ સિક્વન્સમાં. હા, બોલો. વોઝ ધેર સમ સુગર ઇન ધ બાઉલ ઇન ધ મોર્નિંગ? હા, બરાબર, ચલો. વોઝ ધેર સમ સુગર ઇન ધ બાઉલ ઇન ધ મોર્નિંગ, ફરીથી સુગર અનકાઉન્ટેબલ છે એટલે શું આવશે, વોઝ થી આવશે. ઓકે, હા, બોલ. વેર ધેર અ ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ હોલ? ઇન ધ હોલ એટલે આપણે ક્વેશ્ચન પૂછવાનો છે તો તમે પ્રોનાઉન્સ એ રીતે રાખો, શું આવશે, કે વેર ધેર અ ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ હોલ. ઓકે, ચલો લખો, વેર ધેર અ ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ હોલ, બોલો. વેર વેર મેની ગર્લ્સ એટ ધ ડાન્સ? ના, વેર વેર ક્વેશ્ચન માર્ક. હા, વેર ધેર મેની ગર્લ્સ એટ ધ ડાન્સ? હા, વેર ધેર મેની ગર્લ્સ એટ ધ ડાન્સ. અહીંયા વેર નો સ્પેલિંગ WHER નથી લખતા ને, WER, અલા એક લખીને બતાવું, પાછા ગડબડ ના કરતા, વચ્ચે ના બોલતા. કેટલામું છે ગર્લ્સ વાળું? છઠ્ઠું છે. ઓકે, અંદર અંદર ડિસ્કસ ના કરો,
લખજો આ રીતે લખજો. ચલો પછી કેટલા હું આયા સેવન મેની પેરેન્ટ્સ વાળો. હા બોલો આ બાજુ. બરાબર, મેની પેરેન્ટ્સ એટલે ઘણા બધા પેરેન્ટ્સ. તો શું થશે, વેર ધેર મેની પેરેન્ટ્સ એટ ધ મીટિંગ. ચલો નંબર એટ, હમણાં વારો આવી ગયો. ના, આપણે બીજા કોક ને. હા બોલો. હેર નહી, હિયર છે. હિયર 50 યર્સ એગો. ચલો ફરી બોલું છું. વોઝ ધેર એ ફોર્ટ હિયર 50 યર્સ એગો. પાછળ ક્વેશ્ચન માર્ક મૂકો છો ને, ફૂલ સ્ટોપ ના મૂકતા. હા, તરવારો આવી ગયો. હર્ષ હમણાં આવી ગયો. ના. હા બોલો. બરાબર, સિંગલ ફોર્મમાં છે એટલે શું થશે, વોઝ ધેર એ રેટ ઇન ધ ટ્રેપ એ શોર્ટ વાઇલ એગો. ચલો લાસ્ટ. હા બોલ. વોઝ ધેર સમ ટ્રી ઇન ધ કપ એન્ડ અવર વન વોટ અગો. હા બરાબર. ચલો, વોઝ ધેર સમ ટી ઇન ધ કપ એન્ડ અવર એગો. ઓકે સ્ટુડન્ટ, તો જો ચેપ્ટર ઘણું નાનું હતું એટલે એકદમ ઝડપથી કમ્પ્લીટ થાય છે. હવે નીચેનું ચેપ્ટર છે, આપણી જોડે થોડો ટાઈમ છે, તો નીચેનું ચેપ્ટરનું તમને સમજાવી દઉં. તો શું થશે કે નેક્સ્ટ જ્યારે આપણે વિડીયો આવશે તો એ વખતે આ ચેપ્ટરમાં આપણે ડાયરેક્ટ એક્સરસાઇઝ કરીશું. ઓકે, કોઈએ બેક પેક નથી કરવાની. અહીંયા જુઓ. ચલો, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ રિવિઝન, ધેટ મીન્સ કે આ વસ્તુ આપણે આગળ આવી ગઈ છે. ઓકે, ચલો એક એક શબ્દ પકડીને ગુજરાતી કરો ને, તો આખું ગુજરાતી કોને આવડે છે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો મતલબ શું થાય, એનું ગુજરાતી શું થાય બોલો. હા, એનો મતલબ શું થાય, ચાલુ વર્તમાન કાળ. એક્ઝેક્ટ, બરાબર છે. એનો મતલબ શું થાય બોલો. જે ક્રિયા અત્યારે થઈ રહી છે એને શું કહેવાય, પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. હવે એમાં ક્રિયાપદની પાછળ લગભગ શું લાગે, કોઈને ખબર છે બોલો. આઈએનજી, ગુડ. બરાબર, જે ધ્યાન આપે છે લોકોને તો ખબર પડે જ છે. સાદો વર્તમાન કાળ હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો પાછળ શું લાગે બોલો. એસ કે ઈએસ લાગે. બરાબર, ઓકે ગુડ. અને જે ક્રિયા અત્યારે થઈ રહી છે, જેમ કે હું એવું કહું કે આઈ એમ સ્પીકિંગ, હું બોલી રહી છું, તો એસ પીઈ એ કે આઈએનજી. બરાબર, અને એને સાદા ફોર્મમાં લખવું હોય, સાદા વર્તમાન કાળમાં, તો શું થશે, સ્પીક્સ, પાછળ શું આવશે, એસ. બરાબર, પછી યુ આર રાઇટિંગ, તમે લોકો લખી રહ્યા છો, તો રાઇટ, ડબલ્યુ આર આઈ ટી આઈ આઈ એન જી. બરાબર, અને નેતર શું થશે, રાઇટ્સ થશે. ઓકે ગુડ. ચલો તો જુઓ, ચલો પહેલું જુઓ. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ એઝ શોન. ઇઝ રાજુ સ્વિમિંગ, શું રાજુ સ્વિમિંગ કરી રહ્યો છે. નો હી ઇઝન્ટ, ના તે નથી કરી રહ્યો. ઇઝ નોટ નું એ લોકોએ શોર્ટ લખ્યું છે. ઓકે, હી ઇઝન્ટ સ્વિમિંગ, બરાબર, તે સ્વિમિંગ કરી રહ્યો નથી. તો એ કઈ ક્રિયા કરી રહ્યો છે, તો કે દોડી રહ્યો છે, તો પાછળ શું લાગશે, આઈએનજી. તો શું થશે, હી ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. હવે બીજું જુઓ, આર ધ બોયઝ રનિંગ, શું બાળકો દોડી રહ્યા છે. નો ધે આરન્ટ, ના તેઓ નથી દોડી રહ્યા. ધે આરન્ટ રનિંગ, તેઓ દોડી રહ્યા નથી. ધે આર સ્વિમિંગ, તેઓ તરી રહ્યા છે. અને તરવું બોલાય, તળવું ના બોલાય. હા, તરવું અને તળવું ફરક. તમારા ઘરમાં પેલું સમોસા કચોરી પૂરી બનાવે તો એને તળિયું ના કહેવાય, એને તળિયું કહેવાય. હા બરાબર, એમાં હા, વેચવું ને વેચવું એ પણ અલગ છે. તમારી બર્થડે હોય ને, તમે ક્લાસમાં ચોકલેટ આપો તો એને વેચી કહેવાય, વેચી ના કહેવાય. અને નીચે તમે શાકભાજી ને ફ્રૂટ લેવા જાઓ તો એને શું કર્યું કહેવાય, વેચી કહેવાય. બરાબર, એટલે આમાં ગડબડ ના થાય. તો શું છે કે બાળકો, સોરી બોયઝ છે એટલે છોકરાઓ તરી રહ્યા છે. ચલો પહેલું જુઓ, જો ગુજરાતી કરી લઈએ, પછી બાકીનું નેક્સ્ટ ટાઈમ કરીશું. આર ધ વુમન વર્કિંગ ઇન ધ ફિલ્ડ, ગુજરાતી કોણ બોલશે બોલો. હા બરાબર, ઓકે. ચલો પાછળ ફેરવો, દરેકનું ગુજરાતી કરી લઈએ. ઇઝ શીલા રાઇટિંગ એન ઈમેલ બોલો. અથવા ઈમેલ લખી રહી છે. ઓકે, નંબર થ્રી, આર ધ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી. હા બોલો. હા, ચલો નંબર ફોર, ઇઝ જોન ડુઈંગ હિઝ હોમવર્ક બોલો. જોન હોમવર્ક કરી રહ્યો છે. હા બરાબર, જોન પોતાનું હોમવર્ક કરી રહ્યો છે. ઇઝ અશોક પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હા બોલો. અશોક ગાર્ડન માં રમી રહ્યો છે. હા, નંબર સિક્સ,
આર ધ ચિલ્ડ્રન ક્રાઈંગ બોલો છોકરાઓ રડી રહ્યા છે અને લાસ્ટ ઇઝ ધ ટીચર ટીચિંગ બોલો હા ઓકે બરાબર તો આ તો એનું ટ્રાન્સલેશન હવે એમાં તમારે ત્રણ સેન્ટેન્સ એડ કરી અને લખવાના છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે તો આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વચ્ચે ના બોલતા ચેપ્ટર નંબર 22 માં આપણે ટ્રાન્સલેશન જોઈ ગયા છે થોડુંક સમજાવી લીધું છે એટલે ફટાફટ એની એક્ટિવિટી કરીશું અને પછી ચેપ્ટર નંબર 23 પણ શોર્ટ છે કન્જક્શન કન્જક્શનનો મતલબ થાય છે જોડાણ બરાબર તો એ તો આપણે કમ્પ્લીટ થઈ જશે ઓકે